नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स ना बीए ना वीडियो लेक्चर में आप सर्वनो हार्दिक स्वागत छे। आपणे चैप्टर नंबर 1-6 नी चर्चाओ छे आपणे करता था। आज ना वीडियो लेक्चर नी अंदर आपणे चैप्टर नंबर 1 नी अंदर वधारे आगळनी जे पण काही आगळना टॉपिक तमारा जे आवे छे ए टॉपिक विशे नी चर्चाओ छे आपणे आज ना वीडियो लेक्चर नी अंदर करशु। आगळना वीडियो लेक्चर नी अंदर आपणे आर्थिक प्रवृत्ति कोने कहेवाय એની અંદર કઈ કઈ શેનો શેનો સમાવેશ થાય આના વિશેની ચર્ચાઓ થી આપણે કરી। આ વિડિયો લેક્ચરમાં આપણે એ જોવાનું છે કે ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ। આની પહેલાના વિડિયો લેક્ચરની અંદર મેં કીધું હતું કે ધંધાકીય પ્રવૃત્તિઓ છે એ ત્રણ છે, માત્ર આગળનો ઓવરવ્યૂ તમને આપ્યો। આજના વિડિયો લેક્ચરની અંદર આપણે એક પછી એક આપણે એ ટોપિક છે જોવાના। ધંધાકીય પ્રવૃત્તિ જે છે, ધંધો છે આર્થિક પ્રવૃત્તિ છે, તો ધંધાકીય પ્રવૃત્તિઓનું વર્ગીકરણ કેટલી રીતે થાય? તો સિમ્પલ એનો જવાબ છે, જો એક માર્કમાં પ્રશ્ન પૂછાય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ધંધાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ ત્રણ રીતે થાય। ત્રણ કઈ કઈ રીત? તો કે વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, આ ત્રણ રીત છે। આ ત્રણ રીતની માધ્યમથી આપણે ધંધાકીય પ્રવૃત્તિ જે થતી હોય, કોઈ બિઝનેસ કરતું હોય, કોઈ પેઢી સંભાળતું હોય, કોઈ ફ્રેન્ચાઇઝી લઈને કામ કરતું હોય, આ બધી આર્થિક પ્રવૃત્તિઓ છે। તો ઈ આર્થિક પ્રવૃત્તિઓ છે એને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો કે ત્રણ રીતે વહેંચી શકાય। આ ત્રણ રીત કઈ કઈ? તો કે કોઈ વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ। હવે આમાં આ ત્રણેય આપણે એક એક રીતે છે જોવાનું છે, એક એક ટોપિક અલગ કરી કરીને જોવાનું છે। સૌથી પહેલા વહેલા આવે વેપાર। વેપારને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? ટ્રેડ। અંગ્રેજીમાં એને શું કહેવાય? ટ્રેડ કહેવાય। હવે વેપાર એટલે શું? તો એની સામાન્ય વ્યાખ્યા છે એ તમને અહીં આપવામાં આવી છે કે વેપાર એટલે ટ્રેડ। સૌથી પહેલા વહેલા વેપાર કોને કહેવાય? તો કે નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે વસ્તુ કે સેવાના બદલામાં, વસ્તુ કે સેવાનો અથવા તો નાણાના બદલામાં વસ્તુ કે સેવાનો વિનિમય એટલે વેપાર। બરોબર, આમાં નહીં સમજ પડે કેમ કે જે પુસ્તકમાં લખ્યું છે એ જ મેં અહીંયા લખ્યું છે, આને સમજવું પડશે કેવી રીતના? તો કે જો આની અંદર એવું કીધું છે કે સૌથી પહેલા વહેલા લોકો છે એ વેપાર શું કામ કરતા હોય, ટ્રેડ શું કામ કરતા હોય? તો કે નફો મેળવવા માટે। આ સમજ પડી ગઈ આપણને। હવે નફાના હેતુથી કોઈ વ્યક્તિ કામ કરે છે, હવે આમાં બે શબ્દો તમારે સમજવાના છે, બે વ્યક્તિઓ વચ્ચે। એટલે કે બે વ્યક્તિઓ કોણ કોણ? તો કે એક તો ખરીદનાર અને બીજો વેચનાર, આ બે વ્યક્તિઓ એના વચ્ચે શેની આપલે થાય? અહીં શબ્દ આવે છે વિનિમય। વિનિમય એટલે શું? તો કે આપલે। વિનિમયનો મતલબ શું થાય? આપલે કરવી, કાં તો વસ્તુની આપલે થાય અને કાં તો શેની આપલે થાય? સેવાની। બરોબર, આને શું કહેવાય? તો કે આને વેપાર કહેવામાં આવે છે, કાં વસ્તુની આપલે થાય નાણાના બદલામાં અને કાં કોની આપલે થાય? સેવાની આપલે થાય, આને શું કહેવાય? તો કે વેપાર કહેવાય। હજી નો સમજ પડી? નો સમજ પડી હોય તો હવેનું ઉદાહરણ છે, ઉદાહરણમાં આપણને સમજ પડી જશે। દાખલા તરીકે તમે લોકો છે એ તમારા પાઠ્યપુસ્તક લેવા માટે કોઈ સ્ટેશનરીની દુકાને ગયા, તો પુસ્તકની બદલામાં તમારે એને શું ચૂકવવાનું છે? પુસ્તકના બદલામાં તમે શું ચૂકવશો? નાણા ચૂકવીશ, પૈસા આપીએ તો જ આપણને પુસ્તકો આપીએ, એમાં જે પ્રિન્ટ મારી હોય એ પ્રિન્ટ પ્રમાણે આપણે એને શું આપવા પડે? પૈસા આપવા પડે। જો આપણે એને પૈસા આપીએ તો જ આપણને શું આપે? પુસ્તક આપે। એટલા માટે શું કીધું છે કે પુસ્તકના બદલામાં નાણા ચૂકવીએ છીએ। હવે પુસ્તક એ શું છે? પુસ્તક છે એ શું છે? વસ્તુ છે। વસ્તુના બદલામાં શું આપ્યું તમે? નાણા આપ્યા। એટલે મેં તેને જોઈ લખ્યું છે વસ્તુના બદલામાં નાણાનો વિનિમય થયો, વિનિમય એટલે આપવું। વસ્તુના બદલામાં તમે શું આપ્યું એને, સામેવાળી વ્યક્તિને? નાણા આપ્યા। એટલા માટે કેવા પ્રકારનો વિનિમય થયો? તો કે વસ્તુના બદલામાં નાણાનો વિનિમય થયો કહેવાય। બરોબર, હવે સેવાનો વિનિમય એટલે શું? વસ્તુનો વિનિમય ખબર પડી ગઈ કે ભાઈ કાંઈક વસ્તુ લેવા ગયા, ઉદાહરણ તરીકે આપણે સાબુ લેવા માટે ગયા, તો સાબુ છે એ વસ્તુ છે, તો એ વસ્તુના બદલામાં મેં એને શું આપ્યું? નાણા આપ્યું, વસ્તુ ખબર પડી ગઈ। હવે સેવા એટલે શું? સેવા એટલે શું? તો એનું બીજું ઉદાહરણ છે કે આપણે બસની અંદર જઈએ તો બસની અંદર એમને જઈ શકાય નહીં, બસ બધા માટે છે, રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન છે બધા માટે છે,
આપણા પોતાની હોય નહીં. એટલે માટે શું કીધું છે કે બસમાં જઈએ એટલે આપણે શું કરવું પડે, ટિકિટ લેવી પડે. ટિકિટના બદલામાં શું આપવાનું છે, પૈસા આપવાના છે અને સાથે સાથે બસમાં મુસાફરી કરવાની છે. ટિકિટ વગર આપણને મુસાફરી કરવા માટે આપે નહીં. ટ્રેન હોય તો ટ્રેનમાં પણ શું કરવું પડે, ટિકિટ લઈ અને આપણે મુસાફરીનો આનંદ માણવો પડે. તો આ જે બસની સર્વિસ છે એ કેવી છે, સરકારે જનતા માટે મૂકી છે, બસ સેવા માટે, જનતાની સેવા માટે બસ મૂકી છે. અને કોનો વિનિમય થયો, તો કે નાણાના બદલામાં સેવાનો વિનિમય થયો. નાણા આપ્યા એટલે ટિકિટ મળી, અને ટિકિટ લીધી એટલે આપણને બસમાં મુસાફરી કરવા માટે દીધી. બરોબર, એટલે સમજ પડી ગઈ ભાઈ. બસ છે એની અંદર આપણે નાણા દીધા, તઈ આપણને શું મળી, અંદર આવવા માટેની અને ટિકિટ મેળવવાની પરવાનગી મળી, અને એ પરવાનગીના કારણે આપણને સેવાનો લાભ મળ્યો, વિનિમય. બરોબર, એટલે કોના બદલામાં, કોનો વિનિમય, એટલે કે ઉપરનું જે ઉદાહરણ છે એમાં વસ્તુના બદલામાં નાણાનો વિનિમય, અને આની અંદર તો કે નાણાના બદલામાં સેવાનો વિનિમય છે એમ કહી શકાય. બરોબર, આ વેપાર, વેપારની તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે અને આ બે ઉદાહરણો યાદ રાખવાના. તમારા પુસ્તકની અંદર આ જ બંને ઉદાહરણો આપ્યા છે, એટલા માટે જ મેં આ બે ઉદાહરણો દ્વારા તમને સમજાવ્યું. ત્યાર પછી તો કે આ જે વેપાર છે, આ વેપારની અમુક લાક્ષણિકતાઓ છે આપણે જોઈએ. લાક્ષણિકતાઓ દરેકની આવશે જ, યાદ રાખવાની છે, સમજવાની છે. બરોબર, લાક્ષણિકતાઓમાંની પહેલી લાક્ષણિકતા, વેપાર એ કેવી પ્રવૃત્તિ છે, આર્થિક પ્રવૃત્તિ છે. ચેપ્ટરની શરૂઆત હમણાં પૂરી થઈ જશે, ચેપ્ટર શરૂ થયું ત્યારથી હું કહેતો આવું છું કે કોઈ પણ જગ્યાએ જ્યાં નફાનો હેતુ હોય અને જ્યાં તમને વસ્તુના અથવા તો સેવાના બદલામાં નાણાં મળે છે એટલે કે પૈસા મળે છે, આને કેવી પ્રવૃત્તિ કહેવાય, આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. જ્યાં પૈસા આવશે ત્યાં બધી જગ્યાએ શું આવશે, આર્થિક પ્રવૃત્તિ આવશે. એટલા માટે પહેલી લાક્ષણિકતા આ છે, આ સમજવાની. બીજી લાક્ષણિકતા કે આમાં કેટલા પક્ષકારો હોય, બે. વેપારની અંદર કેટલા પક્ષકારો હોય, પક્ષકારો એટલે લોકો, કેટલા લોકો હોય, તો કે બે હોય તો જ વેપાર થાય, નહીં તો ન થાય. કોણ કોણ, તો કે ખરીદનાર અને વેચનાર, આ બે લોકો હોવા જરૂરી છે. જો ખરીદનાર હોય અને વેચનાર ન હોય તોય કામનું નથી, અને વેચનાર હોય અને ખરીદનાર કોઈ ન હોય તો પણ કઈ કામ છે નહીં. બે લોકો ફરજિયાત હોવા જોઈએ, એક તો ખરીદનાર અને બીજો વેચનાર, આ બીજી લાક્ષણિકતા. ત્રીજી લાક્ષણિકતા કે આ કેવી પ્રવૃત્તિ છે, વેપાર, વેપાર એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એનો મતલબ કે કોઈ વ્યક્તિએ વેપાર શરૂ કર્યો છે તો વેપાર શું કામ શરૂ કર્યો છે, તો કે એમાંથી વધારે ને વધારે નફો મેળવવા માટે એ લોકો છે એ વેપાર કરતા હોય. એટલા માટે એ હંમેશા સતત ચાલતી પ્રવૃત્તિ છે, એમાં કોઈ દિવસ બ્રેક આવે નહીં. સાથે સાથે ત્રીજી લાક્ષણ, ચોથી લાક્ષણિકતા શું કીધી, તો કે વસ્તુ કે સેવાનું મૂલ્ય કેમાં મપાય છે, નાણામાં નક્કી થાય. વસ્તુ કે સેવાનું મૂલ્ય છે કેમાં નક્કી થાય, નાણામાં. જો એનું આ ઉદાહરણ છે કે પુસ્તક છે, તમે પુસ્તક લીધા તો એ પુસ્તક છે એનું મૂલ્ય નાણામાં આવ્યું, પૈસા દેવા પડ્યા. બીજા ઉદાહરણમાં શું કીધું, તો કે ટિકિટ ખરીદવા માટે પણ શું આપવા પડ્યા, નાણા આપવા પડ્યા. એટલા માટે કીધું છે કે વસ્તુ એટલે કે પુસ્તક ખરીદવા હોય કે બસ કે ટ્રેન ની અંદર મુસાફરી કરવી હોય, પ્લેનમાં મુસાફરી કરવી હોય, તો તમારે એનું મૂલ્ય સેમાં આપવાનું છે. એનું મૂલ્ય સેમાં નક્કી થાય, નાણામાં, એટલે કે નાણામાં નક્કી થાય. અને આ વેપાર છે એ વેપાર કેવી પ્રવૃત્તિ છે, તો કે વેપાર એ કાયદેસર થતી પ્રવૃત્તિ છે. વેપાર છે હંમેશા કાયદેસર, જે જે વસ્તુઓ વેચાતી હોય એનો વેપાર તમે લોકો કરી શકો છો. જે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા માન્ય જે પણ કઈ વસ્તુઓ છે એ વસ્તુનો વેપાર તમે કરી શકો છો. એટલા માટે કીધું છે કે આ કેવા પ્રકારની પ્રવૃત્તિ છે, કાયદેસરની પ્રવૃત્તિ છે. આ વાત થઈ વેપારની અને એની લાક્ષણિકતાઓની. હવે વેપારના છે પાછા પ્રકારો તમને પૂછાય છે કે ભાઈ આ વેપાર થી તો સમજાય ગયું કે ભાઈ નફાના હેતુથી બે વ્યક્તિઓ વચ્ચે થતા જે પણ કઈ વસ્તુ અને સેવાનું વિનિમય છે એને શું કહીએ છીએ આપણે, તો કે વેપાર કહેવાય, ખબર પડી ગઈ. પણ હવે આવા વેપાર છે કેટલી પ્રકારના હોય,
તો અહીંયા વેપારના પ્રકારો આપવામાં આવ્યા છે વેપારના કેટલા પ્રકારો છે બે આ યાદ રાખવાનું છે એક માર્કમાં પૂછાય વેપારના પ્રકારો કેટલા તો કેટલા યાદ રાખવાના છે બે પહેલો આંતરિક વેપાર અને બીજું આંતરરાષ્ટ્રીય વેપાર પહેલા વેપારના પ્રકારનું નામ શું આંતરિક અને બીજો વેપારનો પ્રકાર આંતરરાષ્ટ્રીય હવે શબ્દો સાંભળો એટલે અડધું ખબર પડી જાય નો ખબર પડે તો સમજાવું છું આંતરિક વેપાર કોને કહેવાય તો કે અહીંયા કીધું છે દેશની સરહદમાં જ જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે આંતરિક વેપાર કોઈ પણ દેશની આંતરિક સરહદ આંતરિક સરહદ કોને કહેવાય આપણે બધાને ખબર આપણે ભારતનો નકશો ખ્યાલ છે આ નકશાની અંદર આવતા તમામ રાજ્યો અને એ રાજ્યો વચ્ચે થતા વેપારને કેવો વેપાર કહેવાય આંતરિક વેપાર કહેવાય આપણે શબ્દ શું લખવાનો છે દેશની સરહદના જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે કેવો વેપાર આંતરિક વેપાર હવે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું તો કે રાજકોટના સંતરા છે એ મહારાષ્ટ્ર એટલે કે મુંબઈ રાજ્યની અંદર કોઈ વેપારીને મોકલવામાં આવે અથવા તો ત્યાંની કોઈ વસ્તુ છે અહીંયા મોકલવામાં આવે બરોબર તો બે રાજ્યો વચ્ચે વેપાર થયો એટલે એ વેપાર કેવો કહેવાશે આંતરિક વેપાર કહેવાશે જે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જાય ગુજરાતમાંથી રાજસ્થાન જાય રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવે વળી ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં જાય તો રાજ્યો રાજ્યો વચ્ચે કેમ કે ભારતની બહાર નથી આ બધા ભારતમાં જ છે એટલા માટે એ કીધું છે કે દેશની સરહદના જુદા જુદા વિસ્તારમાં થતો વેપાર એટલે કેવો વેપાર આંતરિક વેપાર કહેવામાં આવે છે એક માર્કમાં પ્રશ્ન પૂછાય આંતરિક વેપાર એટલે શું તો લખવાનું છે બરોબર હવે આ આંતરિક વેપાર છે એના વિસ્તરણની દ્રષ્ટિએ વિસ્તરણ એટલે શું વેચવું વસ્તુ કેમ વેચાય તો વસ્તુ બે રીતના વેચી શકાય એનાય પાછા પ્રકારો આવે કેટલા બે એક તો જથ્થાબંધ માલનો વેપારી અને છૂટક માલનો વેપારી હવે આપણે નામ સાંભળ્યું છે ગામની અંદરથી ઘણા બધા લોકો વાત કરતા હોય હું કેનો વેપારી છું તો કે હું જથ્થાબંધ માલનો વેપારી છું હું કેનો વેપારી છું તો કે હું છૂટક માલનો વેપારી છું હવે બે વચ્ચેનો ડિફરન્સ શું તો કે જથ્થાબંધ માલનો જે વેપારી છે ઈ એક સાથે માલની ખરીદી કરી લેશે અને ઈ ખરીદેલો માલ છે કોને આપશે તો કે જે છૂટક માલનો વેપારી છે એને આપશે છૂટક માલનો વેપારી છે એ વસ્તુ ભેગી કરશે નહીં જ્યારે એને જરૂર પડશે ત્યારે કોની પાસે ખરીદશે તો કે જથ્થાબંધના વેપારી પાસેથી વસ્તુ જરૂરિયાત પ્રમાણેની ખરીદશે જથ્થાબંધનો વેપારી એવું ઓર્ડર પ્રમાણેની વસ્તુ નહીં મંગવે એ તો એક સાથે બધી વસ્તુ ભેગી કરીને મૂકી દેશે ગોડાઉનમાં પણ એની પાસેથી કોણ ખરીદી કરશે તો કે જે છૂટક માલનો વેપારી છે એ એની પાસેથી ખરીદી કરશે એટલે આંતરિક વેપારમાં આ બે વસ્તુ શક્ય છે જથ્થાબંધ માલનો વેપારી અને છૂટક માલનો વેપારી છે આ વિસ્તરણની દ્રષ્ટિએ આના બે પ્રકારો તમને પૂછાય કે ભાઈ આંતરિક વેપારના વિસ્તરણની દ્રષ્ટિએ વેપારના કેટલા પ્રકારો તો કે બે જથ્થાબંધ વેપારી અને છૂટક માલનો વેપારી ત્યાર પછી બીજો પ્રકાર છે વેપારના પ્રકારોની અંદર આંતરરાષ્ટ્રીય વેપાર હવે આંતરરાષ્ટ્રીયનો મતલબ શું થાય તો કે આપણા દેશમાંથી વસ્તુ કોઈ બીજા દેશની અંદર જાય તો આની અંદર લખ્યું છે કોઈ પણ બે દેશ વચ્ચે થતા વેપારને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે ભારતમાંથી કોઈ વસ્તુ છે ઉદાહરણ તરીકે ભારતમાંથી કેસર કેરી છે એ અમેરિકા પાસે જાય અમેરિકાની કોઈ વસ્તુ છે એ ભારતની અંદર આવે બરોબર તો એ બે વસ્તુ છે બે દેશો વચ્ચે થતા વેપારને કેવો વેપાર કહેવાય આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે આમાં પાછા વિસ્તરણની દ્રષ્ટિએ કેટલા પ્રકારો છે ત્રણ એક તો આયાત બીજું નિકાસ અને પાછું પુનઃનિકાસ આ ત્રણ પ્રકારો છે આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એના પાછળ ઓલામાં કેમ વિસ્તરણની દ્રષ્ટિએ બે પ્રકારો હતા એમ અહીંયા વિસ્તરણની દ્રષ્ટિએ કેટલા પ્રકારો છે ત્રણ ક્યાં ક્યાં આયાત એટલે શું આયાતનો મતલબ શું થાય બીજા દેશમાંથી વસ્તુ આપણા દેશમાં મંગાવી નિકાસનો મતલબ શું થાય તો કે આપણી વસ્તુ ઉદાહરણ તરીકે આપણું જે કોટન છે કોટન એટલે કે રૂ કપાસ તો એ આપણે ચાઇના મોકલીએ બરોબર તો એ શું થયું
આંતરરાષ્ટ્રીય વેપાર છે, પછી જાપાન છે, જાપાન જાપાન દેશ છે, તો જાપાનના કોઈ ટીવી જાપાનની કંપની કોઈ ટીવી છે એ ગુજરાતના કોઈ વેપારીને વેચે તો એ વેપાર કેવો થયો? આંતરરાષ્ટ્રીય વેપાર થયો. આયાત અને નિકાસ, આયાત એટલે મંગાવવું અને નિકાસ એટલે મોકલવું, સાથે સાથે પુનઃ નિકાસ. ઉદાહરણ તરીકે તમે અહીં કોઈ પુનઃ આયાત અને પુનઃ નિકાસ બંને વસ્તુ આવે. પુનઃ એટલે ફરીથી, ફરીથી મંગાવવું અને ફરીથી આપવું, એને શું કહેવામાં આવે છે? પુનઃ આયાત અને પુનઃ નિકાસ કહેવામાં આવે છે. આજના વિડીયો લેક્ચર ની અંદર આપણે જે ધંધાકીય પ્રવૃત્તિઓનું ત્રણ વર્ગીકરણ થાય છે, વેપાર, વાણિજ્ય અને ઉદ્યોગ, એમાં પહેલો ટોપિક જે આપણો છે વેપાર, વેપાર વિશેનો વિડીયો લેક્ચર છે અહીંયા પૂરો કરીએ છીએ. આવતા વિડીયો લેક્ચર ની અંદર ફરી આપણી પાસે બીજો ટોપિક જે આપણા સબ્જેક્ટ નું નામ છે બરોબર, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, એમાં જે વાણિજ્ય શબ્દ આવે છે, વાણિજ્ય, વાણિજ્ય એટલે શું, એના વિશેની ચર્ચા હવે પછીના વિડીયો લેક્ચર ની અંદર કરશું. અસ્તુ.